चलो बेहतर आपने प्रक्रिया ने आंतरिकता ये टॉपिक ऊपर चर्चा करी थी आता प्रक्रिया ना बता प्रक्रिया ने आंतरिकता आज एक नया मुद्दा ऊपर जवाना चाहिए और ये टॉपिक छे संकलित वेग समीकरण चलो संकलित वेग समीकरण सामारे जरूर पड़ेगी तो अपने विकलनीय वेग समीकरण सीखी गए विकलनीय वेग समीकरण जो प्रक्रिया वेग है प्रक्रिया को संद्रता वच्चे नो संबंध दर्शावे अब एनी आगळ एक त्वरित वेग आवतो होतो वीडियो लेक्चर में मुकेलो होतो के त्वरित वेग के बधी रीते नक्की थाय एवुं अनुकूल नथी ए त्वरित वेग केवी रीते नक्की करवामां आवे तो एना माटे सांद्रता विरुद्ध समय नो आलेख दोरवामां आवे सांद्रता विरुद्ध समय ए आलेख वक्र आवे અને એ વક્રનો પછી તે સમય જે સ્પર્શ રેખા દોરવામાં આવે અને પછીનો ધાર આવે તે ધાર ઉપરથી નક્કી થાય પણ એ દરેક વખતે એના ઉપરથી મેળ નક્કી થાય એવું જરૂરી નથી એટલે એના ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી કરવો કેવો મુશ્કેલ એટલે મેઇન મુદ્દો આવ્યો કે વિકલન વેગ સમીકરણની મર્યાદા છે કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો મુશ્કેલ અંડરલાઈન કરજો એટલે વિકલન વેગ સમીકરણની મર્યાદા શું છે એની મદદથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાતો નથી એટલે એની મદદથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો મુશ્કેલ છે તો હવે મારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો એના માટે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે કોનો ઉપયોગ કરવામાં આવે હવે સંકલિત વેગ સમીકરણ કેવી રીતે મળે તો વિકલનીય વેગ સમીકરણ હોય ને चलो विकलनीय वेग समीकरण मर्यादा शू विकलन वेग समीकरण मर्यादा शू તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાતો નથી અથવા પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો મુશ્કેલ તો હવે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય સંકલિત વેગ સમીકરણ ને સંકલિત વેગ સમીકરણ કેવી રીતે મેળવવામાં આવે તો વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરી તો ચાલો શૂન્ય ક્રમને પ્રથમ કરતો પહેલા શૂન્ય ક્રમ માટે મેળવીએ ચલો ઇમ્પોર્ટન્ટ થિયરી છે શૂન્ય ક્રમને પ્રથમ ક્રમ આ બે થિયરીમાંથી એક થિયરી પરીક્ષામાં આવે છે નેખાર મેથેમેટિકલ સ્ટેપ છે લાવડી જશે આપ ધ્યાન આપજો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંકનું સમીકરણ चलो शुरुआत करिए थियरी में तो पहले एक शून्य क्रम की प्रक्रिया में धारी लो तो शून्य क्रम की प्रक्रिया में धारी लो बोर्ड पर जो आर गिव्स टू पी आधारित चलो शून्य क्रम की प्रक्रिया में आपने शून्य रवाना छे संकलित वेग समीकरण जे केवी रीते मेळवाय विकलन वेग समीकरण नु संकलन करीने तो पहला नु विकलनीय वेग समीकरण लखू पड़े के ने तो चलो नु विकलनीय वेग समीकरण लखिए चलो विकलनीय वेग समीकरण बोलो विकलनीय वेग समीकरण शू के प्रक्रिया वेग प्रक्रिया को नी सांद्रता ना बराबर करने के लिए कौन है प्रक्रिया कौन छे तो आर नी सांद्रता बोलो घटक में शू लखवानो जीरो घटक में શું આવે પ્રક્રિયા ક્રમ આવે ઘટક માં શું આવે નહીં પ્રક્રિયા ક્રમ કયો છે એટલે ઘટક માં જીરો લખો ખબર પડી ગઈ આ કે શૂન્ય ક્રમ ની પ્રક્રિયા છે બરાબર આના પર શૂન્ય ક્રમ ની પ્રક્રિયા ની વ્યાખ્યા આપી શકો તમે બોલો શૂન્ય ક્રમ ની પ્રક્રિયા ની વ્યાખ્યા શું તમારી જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયાની સાંદ્રતાના શૂન્ય ઘટકના સમપ્રમાણમાં
તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. પહેલી લીટીમાં વ્યાખ્યા કરી છે, જો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ હોય જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘટકના સમપ્રમાણમાં હોય તો તે પ્રક્રિયાને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર. પછી આપણે ક્યાં લખી દેવાની આ દ્રષ્ટિ થિયરીમાં, પછી એનો વિકલ્પ વેગ એક સમીકરણ લખી દેવા. ચલો હવે મને કહો પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયા વેગ કરતા આપણે થોડું પહેલા પ્રક્રિયા માહિતી લેલા. બોલો આનો પ્રક્રિયા વેગ શું લખે? માઇનસ ડેલ્ટા સાંદ્રતા આર પર ડેલ્ટા ટી યાદ આવ્યો? પિંડો પ્રક્રિયા વેગ શું લખે? પ્લસ ડેલ્ટા સાંદ્રતા પી પર ડેલ્ટા ટી. પણ આપણે આનો જ લખવાનો, પ્રક્રિયા નો જ લખવાનો. બરાબર થિયરીમાં. તો શું લખાય બોલો? માઇનસ ડેલ્ટા, પણ ડેલ્ટા ની કે ડી લખીશું, શું લખીશું? ડી. એટલે માઇનસ ડી સાંદ્રતા આર અપોન બરાબર કે આ પ્રક્રિયા વેગ. બોલો કોઈનો પણ કાર ઝીરો હોય તો જવાબ 1 એટલે લખતા નથી લખશે ને. ચલો હવે મેં શું કરો, આ માઇનસ ને આ ડીટી ને પેલી બાજુ લઈ લો, એટલે ડી સાંદ્રતા આર બરાબર માઇનસ કે ઇન્ટુ આપણે શું મેળવવાના? સંકલિત વેગ સમીકરણ. નક્કી જ વાત કરી દે, સંકલિત વેગ સમીકરણ કેવી રીતે મેળવાય? વિકલીય વેગ સમીકરણ નું એટલે સંકલન કરવું પડશે ને આનું. ચલો તો બંને બાજુ સંકલન કરતા ચલો હવે મેં તમને પૂછું છું, તમે મેથ્સના વિદ્યાર્થીઓ છો એટલે પૂછું છું તમને, 1 નો dx થી સાપેક્ષે સંકલન શું આવે? x. 1 નું આ dx થી સાપેક્ષે સંકલન x આવે, ખબર ને? 1 નો dy ની સાપેક્ષે સંકલન શું આવે? y આવે. 1 નો d સાંદ્રતા r ની સાપેક્ષે સંકલન શું આવે? સાંદ્રતા. ખાસ કૌંસમાં 1 નો dt ની સાપેક્ષે સંકલન શું આવે? ઓકે, બસ આટલું આવડવું જોઈએ સંકલનમાં. બરાબર. હવે આ બાજુ સંકલન કરવાનું, તો અહીંયા 1 નું d સાંદ્રતા r ની સાપેક્ષે સંકલન થવાનું કે ને? બોલો 1 નું d સાંદ્રતા r ની સાપેક્ષે સંકલન સાંદ્રતા. હવે આ માઇનસ કે અચળ? અચળ નું સંકલન નહીં થાય. ચલો હવે 1 નું dt ની સાપેક્ષે સંકલન t ને આપણે ખબર કે સંકલન કરો એટલે સંકલન અચળાંક લખવો પડે પ્લસ કરે, તો સંકલન અચળાંક લખીશ i. તો લખીશ આપણી બુક મુજબ થઈ જશે નાને આપણે નામ આપીશું સમીકરણ નંબર 1. આવડી ગયો? ખબર પડી ગઈ ને સંકલન તમને આવડતું છે? મેથ્સ વાળા બાયોલોજી વાળા વિદ્યાર્થી હોય તો તકલીફ પડે, પણ આટલું આવડતું હોય એટલે તમને ખ્યાલ આવી ગયો. પાછું એક વાર હવે સંકલન અચળાંક આઈ ની કિંમત મેળવવાની હોય, સંકલન ના ઉપયોગ કરે ફાયદા હશે તમને મેથ્સમાં તો ખબર હશે, હંમેશા સંકલન અચળાંકની કિંમત t બરાબર 0 સમયે મેળવાય. યાદ રાખજો સંકલન અચળાંકની કિંમત હંમેશા કયા સમયે મેળવાય? t બરાબર 0. એટલે આપણે i ની કિંમત મેળવવા માટે t બરાબર 0 સમય લઈએ. આવા જો ચલો t બરાબર 0 સમય લઈએ તો મને કહો આ સાંદ્રતા r બરાબર શું થાય? તો સાંદ્રતા r 0 થાય કે? એટલે 0 સમયની સાંદ્રતા કહેવાય. કઈ કહેવાય? 0 સમયની શરૂઆત નહીં. આ ક્લિયર? ફરીથી શું કહ્યું? સંકલન અચળાંક આઈ મેળવવાના છે, તેના માટે સમય કેટલો લીધો? t બરાબર 0. એટલે t બરાબર 0 સમય જ મેળવાય. તો સાંદ્રતા r બરાબર શું લખ્યું? સાંદ્રતા r 0. ચલો હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. તો સમીકરણ 1 પર છે, ચલો r ની જગ્યાએ શું આવવાનો? r 0 આવવાનો ને, માઇનસ કે t ની જગ્યાએ શું લખવાના? 0. t બરાબર 0 ને આ લખતા છે આપણે વત્તા i. આ કિંમત એમાં મૂકે
समीकरण एक मां चलो आखिर आखिर की मां कितनी थी वन जीरो तो I बराबर सुपर वन लगो मतलब I बराबर संग्रहता समीकरण है चलो अभी समीकरण पहली कीमत समीकरण एक मां कितनी એટલે સમીકરણ એક અને બે પડે ચલો બોલો સાંદ્રતા આર બરાબર માઇનસ કે ટી આવી ગયો એની કિંમત કેટલી છે સાંદ્રતા આર છે મૂકી દીધી એટલે આ એવું સમીકરણ ત્રણ ને બહુ અફેક્ટેનું સમીકરણ જો આટલું ખબર પડી ગઈ બરાબર બધાને હવે આ જે સમીકરણ આવી ગયું હવે આપણે સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંકનું સમીકરણ લેવાના હવે વેગ અચળાંક મેળવવો હોય ને તો બે રીતે મેળવવો આલેખ ઉપરથી ને સૈદ્ધાંતિક રીતે એટલે ગણતરી પણ આપણે બંને રીતે મેળવવાનું છે બરાબર વેગ અચળાંક કે કેવી રીતે મેળવે આલેખ ઉપરથી ને સૈદ્ધાંતિક રીતે તો આપણે અહીંયા તમે ગમે તે રીતે મેળવો પણ સમીકરણ 3 પરથી જ મેળવવું પડે કોના પરથી મેળવવું પડે એટલે ગમે તે રસ્તે જાઓ આલેખ પર જાઓ કે સૈદ્ધાંતિક રીતે જાઓ આ સમીકરણ પરથી જ જવું પડે બરાબર ને તો આપણે તમે કોઈ પણ રસ્તો પસંદ કરી શકો પહેલા આલેખ ઉપર જાઓ કાં તો પહેલા સૈદ્ધાંતિક ઉપર જાઓ કોઈ પણ રીતે જાઓ તો પહેલા આપણે ચોપડી પ્રમાણે આલેખ ઉપર જઈએ બરાબર જઈએ ચલો આલેખ ઉપરથી વેગ અચળાંકની ગણતરી કરીએ આલેખ પરથી કોને યાદ કરવું પડે સમીકરણ 3 ને યાદ કરવું પડે तो पहला समीकरण 3 लिखो जो समीकरण 3 पर थी पांच लिखो बोलो संगता r बराबर माइनस kt वत्ता संगता r जीरो ना समीकरण 3 अबे आज ये समीकरण छे ने के नी सरखामणी में कोनी साथे करवानो खबर y बराबर mx plus c और कोके y बराबर mx plus c ने कौन m ધર ધરાવતી સીધી રેખાનું સમીકરણ હવે ને મેથ્સ વન m ધર ધરાવતી સીધી રેખાનું સમીકરણ બરાબર ચલો પહેલા એ સમીકરણ ઉમેરો y બરાબર mx + c સમજાઈ દો બોલો y બરાબર mx + c હોય તેમાં તમે આલેખ કોનો દોરો કોનો આલેખ દોરો y વિરુદ્ધ x નો कौन आले को रहा है जो मैं दूर आई हूं आवाज बंद करो એટલે y x पर y ને x x पर તો આ રીતે y વિરુદ્ધ x માં લખ્યું હોય અને આ લેખ કેવો આવે ખબર આ y x ને છેદે તેવી સીધી રેખા આ રીતે આવે y x ને છેદે તેવી સીધી રેખા આવે જો અને પછી આનો દળ લેવામાં આવે દળ એટલે આવડે કે બધાને ફિઝિક્સ માં આવે પ્રેક્ટિકલ માં આ રીતે જો આ એ આ બી ને આ સી એટલે ધારે કે એબી ના છેદમાં બી સી આ ધાર લેવામાં આવે મને કહો આપણે આમાંથી વાય વિરુદ્ધ એક્સ વાળી જોયો તો આમાં ધાર એટલે કોણ બીજો એમ એમ ધાર કહેવાય એટલે આ જે ધાર છે માપી શું ને તે કોનું મૂલ્ય આવશે એમ નું મૂલ્ય આવશે કોનું મૂલ્ય આવે ના હવે જો આ સીધી રેખા છે ને સીધી રેખા આ y અક્ષ પર જે બિંદુએ છેદે ને તેને આંતરછેદ કહેવાય શું કહેવાય ને અને એ આંતરછેદ એટલે અહીંયા આ સમીકરણમાં કોનું મૂલ્ય ખબર c નું કોનું મૂલ્ય કહેવાય c એટલે તમને બતાવ્યું y બરાબર mx + c જો આખું સમીકરણ ક્લિયર થઈ ગયું પાછો સમજાઈ દઉં કારણ કે આ આવડે છે તો હવે પછીના ઘણા બધા મુદ્દામાં આ આ સમીકરણ આવવાનું છે તમને बोलो y बराबर mx + c માં કોનો આલેખ દોરવાનો y બરાબર mx + c તે આલેખ આ રીતે y અક્ષ છેદે જેવી સીધી રેખા મળે ચલો એનો ધાર લઈએ ધાર એટલે કોણ મૂલ્ય m ને આંતરછેદ જે આવે આંતરછેદ કહો પડી ને સીધી રેખા y અક્ષ જે બિંદુએ છેદે એનો મૂલ્ય આંતરછેદ એટલે કોણ આવે c આટલું યાદ રાખો બરાબર ચલો હવે આની સરખામણી આની સાથે કરો बोला ये y तरीके कौन छे सांद्रता ने x तरीके कौन छे t
તો આમાં વાય બી રિલેક્સ નો આલેખ દોરો તો આમાં કોનો આલેખ દોરાય બોલો બોલી દીધું જો સાંદ્રતા આર વિરુદ્ધ ટી નો આલેખ કરી ગયો કે નહીં આલેખ જે દેખાવનો સેમ આલેખ છે ચલો આમાં ધારે કે એમ છે તો એમ તરીકે કોણ છે એ બોલો માઇનસ કે એટલે અહીંયા ધાર જે આવશે કે માઇનસ કે નું મૂલ્ય આવવાનું કે નહીં એટલે આ ધાર ઉપર થી તમને વેગચ રાખીઓ મળી જવાનું કે નહીં જો એટલે ધાર ઉપર થી તમને માઇનસ કે મળી જાય જો ખબર પડી આ ઉતરતી રેખા ઉતરતી રેખાનો ધાર હંમેશા માઇનસ આવે ચડતી રેખાનો ધાર પ્લસ આવે એટલે ઉતરતી રેખાનો ધાર માઇનસ કહેવાશે એટલે બંને વચ્ચે માઇનસ માઇનસ જતું રહેશે એટલે જે તમારો ધાર આવી તે કોનું મૂલ્ય થવાનું કે એટલે બે કચરા ગાલી દેજે ધાર ઉપર કે ચલો એ આંતર છે કે કોણ સી સી તરીકે કોણ છે એટલે આંતર છે ઉપર કે તમને સાંદ્રતા આર જીરો નું મૂલ્ય મળવાનું કે નહીં એટલે આ જીરો સમય ની સાંદ્રતા જો આર જીરો છે કે વાર ઘણીવાર એમસીક્યુ માં પૂછે છે શૂન્યકરણ ની પ્રક્રિયા માટે સાંદ્રતા આર વિરુદ્ધ સમય પી નો આલેખ માં ધારનું મૂલ્ય શું હોય છે માઇનસ કે આંતરછેદનું મૂલ્ય શું હોય છે સાંદ્રતા આર છે તે કર્યું કો એમસીક્યુમાં પૂછે છે બેઠો આપણે કે છે જો પાછો આવે ચાલો મેલો ચલો પાછો એક વાર સમજાવી દેવા આલેખ પદ્ધતિ પાછો એક વાર આલેખ પદ્ધતિ સમજી લો બરાબર દરેક પર ધ્યાન આપજો चलो समीकरण 3 ની સરખામણી કોની સાથે કરવાની તમારે y બરાબર mx + c ચલો આમાં y વિરુદ્ધ x નો આલેખ દોરો તો આમાં કોનો આલેખ દોરાય સાંદ્રતા r વિરુદ્ધ સમય નો જો આલેખ આ રીતે y અક્ષ સાથે જેવી સીધી રેખા આવશે ધાર એટલે આમાં m તો આમાં કોણ થવાનો માઇનસ એટલે ધાર એટલે માઇનસ કેન મૂલ્ય અને આંતરછેદ એટલે આમાં c તો આમાં કોણ થવાનો સાંદ્રતા આવડી ગયું તો આલેખ ઉપર થી તમે જોશો ધાર માપો એટલે વેગચલન કે મળી જાય હવે સૈદ્ધાંતિક રીતે વેગચલન કે મેળવવાનો કઈ રીતે ચલો આવા સૈદ્ધાંતિક રીતે ચલો સૈદ્ધાંતિક રીતે વેગચલન કે મેળવવો હોય તો પણ તમારે સમીકરણ 3 પર યાદ કરવું જ પડે કારણ કે સમીકરણ 3 ઉપર થી જ જવાય चलो समीकरण 3 पर थी સાંદ્રતા r बराबर -kd વત્તા સાંદ્રતા r જો લઈ કોજો સમીકરણ 3 કોનો સમીકરણ મેળવવાનો વેગ અચળાંક k ને તો અમે k ને કરતા બનાવવાનો બીજું કશું નથી કરવાનું પણે બનાવવાનો કરતા તો k ને કરતા બનાવવા માટે k ને ડબલ જ લઈએ એટલે માઇનસ ની જગ્યા શું થશે પ્લસ ના આર 0 છે તો આર ને આપણે કે માઈનસ આર ના હવે કરતા બનાવી દઉં કે ને તો k બરાબર સાંદ્રતા આર 0 માઈનસ સાંદ્રતા આર છે માટી આ સમીકરણ આવી ગયું 4 જેને આપણે વેગ અચળાંક k નું સમીકરણ અથવા સંકલિત વેગ સમીકરણ કહેવામાં આવે છે તો આ થઈ ગયું પરીક્ષામાં 3 માર્કમાં પૂછે આવડી જશે ને હા પાછે એકવાર આ ફરી રિપીટ કરી લેવું એટલે બરાબર હવે નામ ઉતરી જાય બરાબર ચલો ક્લિયર છે કે શૂન્યકરણની પ્રક્રિયા માટે સંકલિત વેગ અથવા વેગ અચળાંકનો સમીકરણ ચલો પહેલા વ્યાખ્યા આપી દેવાનું બોલો શૂન્યકરણની પ્રક્રિયાની વ્યાખ્યા શું થાય જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્યકરણના સમપ્રમાણમાં હોય તો તે પ્રક્રિયાને કહેવામાં આવે શૂન્યકરણની પ્રક્રિયા પછી ધારી લેવાની આ બાજુ ધ્યાન संकलन શું કરવાનું ચલો 1 નું d સાંદ્રતા અને સાપેક્ષ સંકલન સાંદ્રતા માઇનસ k અચળ 1 નું dt ની સાપેક્ષ સંકલન t એટલે સંકલન કર્યું એટલે વત્તા સંકલન અચળાંક આવી સમીકરણ 1
चलो संकलन अचरांक i की कीमत क्या समय में भाई t बराबर 0 समय तो हमें t बराबर 0 समय में को तो संगतता r बराबर શું થાય r से संगतता मुकी रहने की कीमत संगतता ની જગ્યાએ સંગતતા 0 અને જગ્યાએ 0 तो r की कीमत 0 થાય એટલે i બરાબર કેટલા આવે संगतता આ 0 સમીકરણ કે અને સમીકરણ 2 માં જે i ની કિંમત છે તે સમીકરણ 1 માં મૂકી દેજો એટલે અમારસે સાંદ્રતા r બરાબર -kd વત્તા સાંદ્રતા r છે બરાબર આ સમીકરણ 3 અને આપણે બે અચળાંક શોધવો હોય તો આલેખ પર કિંમત જવાય અને સૈદ્ધાંતિક રીતે પણ જવાય ચલો પહેલા આલેખ ઉપર જઈએ ચલો આલેખ ઉપર જઈશું તો આ સમીકરણ 3 ની સરખામણી કોની સાથે કરવાની y બરાબર mx + c આમાં y વિરુદ્ધ x નો આલેખ દોરો તો આમાં સાંદ્રતા r વિરુદ્ધ ઇનો આલેખ દોરવામાં આવે જે y અક્ષ છેડે દેવી સીધી રેખા મળે ચલો આમાં ધાર એટલે m તો આમાં કોણ થવાનું માઈનસ કે અહીંયા ધાર માઈનસ કે થશે નામાં અંતર છે એટલે સી રસી તરીકે પણ થવાનું આમાં સાંદ્રતા r છે ઓકે એટલે ધાર ઉપર તમને કોણ પડી જાય વેગ અચળાંક કે મળી જાય જો કારણ કે ઉલટે દેખાનો ધાર માઈનસ આવશે એટલે આ મૂલ્ય માઈનસ આ પણ બંને બાજુ માઈનસ થાય એટલે જે પણ ધાર આવશે તે તમારું કોણ મૂલ્ય કહેવાય વેગ ચલો હવે સૈદ્ધાંતિક રીતે તો પાછા સમીકરણ 3 ઉપર આવી જઈએ ચલો સમીકરણ 3 માં કોને કરતા બનાવીશું કેડી ની એટલે માઈનસ કેડી નામ લઈ લો નાને આમ લઈ લો લાર 0 માઈનસ સંદતા એટલે કે બરાબર સંદતા 0 માઈનસ સંદતા અપાન ટી એટલે આપણો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ અથવા કોનું સમીકરણ કહેવાય વેગ અચળાંક ક્લિયર બરાબર પ્રશ્ન લખી દો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે संकलित वेग समीकरण अथवा वेग अचळांक नु समीकरण वेग अचळांक नु समीकरण मेरो तो बराबर आ गई ने मोस्ट इंपोर्टेंट थ्योरी छे चलो नेक्स्ट थ्योरी शून्य क्रम की प्रक्रिया कीनी हो आपने जो शून्य क्रम की प्रक्रिया માટે સમીકરણ તો શીખી ગયા સંકલિત વેગ સમીકરણ પણ એ પ્રક્રિયા કેવી હોઈ શકે એનું ઉદાહરણ શું હોઈ શકે તો એની ચર્ચા હવે આપણે કરવાના છે બરાબર તો શૂન્ય ક્રમ की જે પ્રક્રિયા છે તે મોટે ભાગે અસામાન્ય હોય અસામાન્ય એટલે વિશિષ્ટ હોય અને વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થાય ખાસ ધ્યાનમાં રાખજો શૂન્ય ક્રમની પ્રક્રિયા પ્રમાણમાં કેવી હોય અસામાન્ય અને વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થાય ચલો હવે બે ઉદાહરણ તમને આપું બરાબર ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયા ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયા તો આ પ્રક્રિયા મોટે ભાગે શૂન્ય ક્રમની હોય આપણે ઉદ્દીપક તરીકે કોઈ ધાતુ લઈએ અને એ ધાતુની સપાટી ઉપર જો કોઈ પ્રક્રિયા થાય ને તો એ મોટે ભાગે કયા ક્રમની હોય શૂન્ય ક્રમની જો વાયુમય એમોનિયા વિઘટન ઊંચા દબાણે થાય તે શૂન્ય ક્રમની પ્રક્રિયા શું ખબર પડી પ્લેટિના ઉદ્દીપકની સપાટી ઉપર વાયુમય એમોનિયાનું આ 1130 કેલ્વિન તાપમાને એટલે કે ઊંચા દબાણે જે વિઘટન થશે શેમાં વિઘટન થાય નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ
तो आज सुनने पर नहीं प्रक्रिया के बारे पर चलो ये समझ लिया कर समीकरण संतुलित के लिए n कितना है बे हाइड्रोजन पहला था 3 6 आइए पाछे एक बार वायुमय अमोनिया नो प्लेटिनम उद्दीपक ने सपाटी ऊपर जो विघटन થવાનું ऊंचा दबाने તે કયા ક્રમની પ્રક્રિયા થવાની શૂન્ય તમે જે સાત પ્રક્રિયામાં ઉદ્દીપક કોણ છે પ્લેટિનમ કોણ છે ચલો ઊંચું દબાણ આપીએ ને એમોનિયા વાયુને પ્લેટિનમની સપાટી પર મોકલીએ ધાતુની સપાટી પર ઊંચા દબાણ તો આખી ધાતુની સપાટી કરી દે પ્લેટિનમની તે એમોનિયા વાયુથી સંતૃપ્ત બની જશે એટલે બધી જગ્યાએ કોણ ફેલાઈ જશે એમોનિયા વાયુ એટલે પ્લેટિનમ સપાટીનો દરેક કોણો 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 રોકી દેશે કોણ એમોનિયા વાયુ કેમ દબાણ ઊંચું લાગુ પડ્યું આપણે દબાણ કેવું લાગુ પડ્યું હવે સમજો એમોનિયા વાયુ સંતૃપ્ત થઈ ગયો બધી જગ્યા રોકી લીધી હવે વધારે દબાણ આપીએ એટલે હજુ વધારે પરિસ્થિતિમાં ફેરફાર કરી લે તો હવે શું થશે તો એમોનિયાની સાંદ્રતામાં ફેરફાર કરવા માટે આ વધુ પરિસ્થિતિમાં જે ફેરફાર કરીશું વધુ દબાણ જે આપીશું ને તે એમોનિયાની સાંદ્રતામાં હવે ફેરફાર કરી શકતો નથી કેમ બધી વાયુ એમોનિયા વાયુ આખી સપાટીથી સંતૃપ્ત થઈ ગયો કે ને એટલે બધી જગ્યાએ ફેલાઈ ગયો પછી ગમે એટલો વધારવા પડે તો હવે તો જગ્યા રોકાઈ ગઈ એટલે પાછી આવશે એટલે આવા સંજોગોમાં પ્રક્રિયા વેગ શું થશે આની સાંદ્રતાની સ્વતંત્ર બની જશે આની સાંદ્રતાથી કેવા બની જાય સ્વતંત્ર કારણ કે ગમે એટલું દબાણ આપો હવે સાંદ્રતા પર આધાર રાખતો નથી એટલે પ્રક્રિયા ક્યાં કરવી બને શૂન્ય એટલે જ્યારે પ્રક્રિયા વેગ સાંદ્રતાથી સ્વતંત્ર બને કેવો બને તો એ પ્રક્રિયા શૂન્ય ઘટક બને જો આમાં વેગ સમીકરણ ઉપરથી સમજાવ વ્યવહાર પર ચલો આનું વેગ સમીકરણ લખી દે બરો વેગ સમીકરણ શું કહેવાય તો પ્રક્રિયા વેગ પ્રક્રિયા કોની સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે બરાબર કે ને પ્રક્રિયા કોણ છે એમોનિયા પણ આ કયા ક્રમની પ્રક્રિયા શૂન્ય એટલે ઘાતા એટલે પ્રક્રિયા વેગ બરાબર શું થાય કે કારણ કે કોઈ પણ ઘાતા ઝીરો એટલે જવાબ એ જ આવે તો તમે જોશો અહીંયા પ્રક્રિયા વેગમાં સાંદ્રતા વર્ગ પડે જ નહીં આવી એટલે પ્રક્રિયા વેગ સાંદ્રતા કેવો બની ગયો સ્વતંત્ર એટલે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની બની ગઈ ને બરાબર એટલે ક્લિયર થઈ ગયું ફરીથી હું એક વાર આખું રિપીટ કરી લઉં છું બરાબર ધ્યાનથી સમજી લેજો મોટે ભાગે શૂન્યતમની જે પ્રક્રિયા હોય ને તે પ્રમાણમાં અસામાન્ય હોય અને વિશિષ્ટ પરિસ્થિતિમાં થતી હોય ચલો એવા બે પ્રક્રિયા કે જે શૂન્યતમની બની શકે કઈ ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા ને બીજી એવી પ્રક્રિયા જે ધાતુની સપાટી ઉપર થાય તો આ બે પ્રક્રિયા કેવી હોઈ શકે શૂન્યતમની હોઈ શકે કે નહીં ચલો ઉદાહરણ આપો વાયુમાં એમોનિયા લઈએ અને પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન કરી ઊંચા દબાણે એન્ટોનિયા સમાન એટલે કયા ક્રમની પ્રક્રિયા છે શૂન્ય ક્રમ ચલો એનું એક સમીકરણ લખીએ ચલો વેગ સમીકરણ શું કહે છે પ્રક્રિયા વેગ પ્રક્રિયા કોની સાંદ્રતાના સમપ્રમાણમાં એટલે પ્રક્રિયા વેગ બરાબર કે એમોનિયાની સાંદ્રતાનો ઘાતાંક કેટલો આવવાનો કેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે કે ને અને કોઈનો પણ ઘાતાંક ઝીરો તો જવાબ એક આવે એટલે પ્રક્રિયા વેગ બરાબર કે એટલે અહીંયા તમે જોશો પ્રક્રિયા વેગ એમોનિયાની સાંદ્રતાથી સ્વતંત્ર છે એના પર આધાર રાખતો નથી એવું હવે શબ્દમાં સમજાવું તમને કે અહીંયા ઉદ્દીપક તરીકે પ્લેટિનમ છે જો આપણે ઊંચા દબાણે એમોનિયા વાયુને ધાતુની સપાટી પર મોકલીએ એટલે આખી પ્લેટિનમ ધાતુની સપાટી એમોનિયા વાયુથી કેવો બની જશે સંતૃપ્ત એટલે ધાતુની બધી સપાટી રોકી લેશે હજુ વધુ પરિસ્થિતિમાં ફેરફાર કરીએ જો એટલે હજુ વધારે દબાણ આપીને એમોનિયા વાયુને મોકલીએ પણ એક વાર બધી એમોનિયા વાયુની જગ્યા રોકાઈ ગઈ તો હવે ગમે એટલો એમોનિયા વાયુ મોકલીએ સાંદ્રતામાં કોઈ ફરક પડતો એટલે અહીંયા પ્રક્રિયા વેગ એમોનિયાની સાંદ્રતા પર આધાર રાખતો એટલે પ્રક્રિયા વેગ એમોનિયાની સાંદ્રતાથી કેવો બની જવાનો સ્વતંત્ર અને સ્વતંત્ર બને એટલે પ્રક્રિયા કયા ક્રમની બની જાય શૂન્ય એટલે ઊંચા દબાણે આ એમોનિયાના વિઘટનની પ્રક્રિયા કયા ક્રમની કહેવાય શૂન્ય ક્રમ પણ ખાસ યાદ રાખજો કયા દબાણે ઊંચા દબાણે આ સરત ખાસ ધ્યાન રાખવાની બરાબર તો આ થિયરી પરીક્ષામાં તમને બે માર્કમાં પૂછાય છે પ્રશ્ન લખો તાથી લખવાની ખબર પડી ગઈ તો આપણીમાં એટલે અસામાન્ય હોય છે દાદી સવાર કોણ શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો